મિત્રો કેમ છો આજે આપણે જીએસટીની આમનોન જોવાની છે જીએસટી વિશે તમે અભ્યાસ કર્યો હશે આગળના ચેપ્ટરમાં અહીં આપણે ની અંદર જીએસટીને કારણે કયું ખાતું ઉધાર થાય અથવા કયું ખાતું જમા થાય તેની ચર્ચા કરવાના છીએ એમાં બેઝિક બાબતોની અંદર આપણે શીખીને આવેલા હતા મિત્રો કે જો રાજ્યની અંદરની અંદર વેપાર થતો હોય તો બે ટેક્સ ભરવા પડે એક રાજ્યનો અને એક કેન્દ્ર સરકારનો અને રાજ્યની બહારથી આપણે ખરીદ વેચાણ કરતા હોઈએ તો એમાં કેન્દ્ર સરકારનો ટેક્સ ભરવાનો હોય છે ચાલો મિત્રો તો અહીંયા આપણે આમનોદની અંદર કયું ખાતું ઉતાર થાય કે કયું ખાતું જમા થાય તેના માટેની થિયરી છે તેના પર એક નજર મારીએ સૌ પ્રથમ વ્યવહાર રાજ્યની અંદર પૂરતી વસેક એટલે કે રાજ્યમાંથી જ માલ ખરીદ્યો હોય એટલે કે ખરીદ વેચાણ રાજ્યની અંદર જ થયું હોય અને બીજું રાજ્યની બહાર પૂરતી વસેક એટલે કે ખરીદ વેચાણ રાજ્યની બહાર થયું હોય નંબર એક માલની ખરીદી માલની ખરીદી કરીએ ક્યાં રાજ્યની અંદર તો બે પ્રકારના ટેક્સ આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર આ બંને ખાતા ઉધાર થશે ક્યારે ખરીદી કરીએ ત્યારે કેમ તો જીએસટી એ ધંધાનો ખર્ચ છે અને ખર્ચ ખાતું હંમેશા શું થાય ઉધાર અને રાજ્યની બહાર પૂરતી વસેક માટે આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર અહીંયા સંકલિત વસેક આવે જ્યારે અહીંયા બે ટેક્સ કેન્દ્રીય અને રાજ્ય નંબર બે ખરીદ પરત ખરીદ પરતની અંદર અહીંયા જે ઉધાર છે એને તમારે શું કરી દેવાનું છે હવે જમા આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે જમા આવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા અને અહીંયા પણ એ જ રીતે સંકલિત જમા કરીશું આવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા નંબર ત્રણ વેચાણ હવે અહીંયા આવક પૂરતી વેચાણ કરીએ તો માલ જાય જાય તો આવક પૂરતી તો લખીશું જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે જમા જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા વેચાણ પરત વેચલો માલ પાછો આવે તો અહીંયા જાવક પૂરતી જમા હતું હવે જાવક પૂરતી ઉધાર કરીશું જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર અને અહીંયા સંકલિત જાવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર સેવા મેળવતા કે ખર્ચ કરતા ખરીદી કરીએ ત્યારે જ્યાં ખર્ચ ખાતા ઉધાર કરતા હતા તે જ સેવા મેળવીએ અથવા ખર્ચ કરી ત્યારે પણ તે જ ખાતા આવશે તો સેવા મેળવીએ અથવા ખર્ચ કરીએ ત્યારે આવક પૂરતી કેન્દ્રીય વશેક ખાતે ઉધાર આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર અને અહીંયા આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર સેવા આપતા કે ઉપજ મેળવતા આ મિત્રો ખરીદી પ્રમાણે થાય અને આ વેચાણ પ્રમાણે થાય કારણ કે આપણે સેવા આપતા પણ હોઈએ તો જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે જમા જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા અને સામે જોઈએ તો જાવક પૂર્તિ સંકલિત વસેક ખાતે જમા એવી રીતે મિલકત ખરીદતા તો મિલકત ખરીદીએ ત્યારે માલની ખરીદીની જેમ જ ખર્ચ ખાતા ઉધાર કરવાના આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે ઉધાર આવક પૂર્તિ રાજ્ય વસેક ખાતે ઉધાર અને અહીંયા જોઈએ તો આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર ચાલો મિત્રો અહીં આપણે આ ખાતા યાદ રાખવાના છે ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે રાજ્યની અંદરની ખરીદી છે કે રાજ્યની બહાર રાજ્યની અંદર હોય તો જે ટેક્સ હોય એ બે ભાગમાં પચાસ પચાસ ટકા વહેંચાઈ જશે અને બંને ખાતા ઉધાર થાય અને રાજ્યની બહાર હોય તો સંકલિત વસેક અને એના બે ભાગ પાડવાનાથી જેટલો ટેક્સ હોય તે એક જ સાથે ગણતરી કરી તેને ઉધાર કે જમા કરીશું ચાલો મિત્રો તો હવે આપણે પાઠ્યપુસ્તકનો દાખલો જોઈએ ચાલો મિત્રો પાઠ્યપુસ્તકનો દાખલા નંબર સોળ પેજ નંબર એકસો સાત નીચેના વ્યવહારો પરથી દાહોદના શ્રી દિનેશભાઈના ચોપડે આમનો લખો શ્રી દિનેશભાઈના ધંધાના વ્યવહારોને વસેક નીચેના દર લાગુ પડે છે એટલે કે ટેક્સ કેટલા ટકા લાગશે તે આપણને આપેલો છે નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી એટલે આપણને જે વ્યવહારોની અંદર રકમ આપેલી હશે તેમાં વસેક સમાયેલ નથી આપણે અલગથી વસેકની ગણતરી કરીશું લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને આમનો લખો એટલે કે તમારે નક્કી કરવાનું છે મિત્રો કેટલો ટેક્સ કોના ઉપર લાગે છે તો જો વસ્તુ ઉપર આપેલો છે સેવા ઉપર આપેલો છે અને આ શું છે સીજીએસટી એસજીએસટી અને આઈ જીએસટી તો એના પરથી આપણે નક્કી કરવાનું છે કે આપણને કયો ટેક્સ લાગુ પડે છે તો બે હજાર ઓગણીસ એપ્રિલ પહેલી તો જુઓ સુરેન્દ્રનગરના સુરેશભાઈ પાસેથી પચાસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો રકમ ચેકથી ચૂકવી ચાલો તો અહીં પચાસ હજારમાંથી દસ ટકા વેપારી વટાવ છે એ તો સૌપ્રથમ પ્રથમ માઇનસ કરી જ દેવાનું કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર હવે અહીંયા ક્યાંના કીધા છે દાહોદના એટલે આ દાહોદ ક્યાં હોય તો કે ગુજરાતમાં સુરેન્દ્રનગર ક્યાં હોય તો કે ગુજરાતમાં તો આ આંતરિક વ્યવહાર છે એટલે કે ગુજરાત રાજ્ય પૂરતો સીમિત છે એટલે બે ટેક્સ લાગે એક સીએસ સી જીએસટી અને એસ અને અહીં સેવા ખરીદવામાં નથી આવતી વસ્તુ ખરીદવામાં આવે છે માલ ખરીદવામાં આવે છે એટલે ટકા અને છ ટકા જો રાજ્યની બહાર હોતે તો લાગુ એટલે કે બાર ટકા મિત્રો તો હવે એની આમ અહીંયા બે હજાર ઓગણીસ એપ્રિલ પહેલી ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે પહેલાં તો પચાસ હજારના દસ ટકા વેપારીઓ માઇનસ કરીએ તો કેટલો આવે પાંચ હજાર તો પાંચ હજાર માઇનસ કરીએ તો પિસ્તાલીસ હજાર હવે રાજ્યની અંદર જ છે ખરીદી છે મિત્રો તો લખીશું આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર કારણ કે બે ટેક્સ લાગવું પડશે ચાલો તો આવક ખરીદી છે એટલે આવક

આવક પૂર્તિ હવે રાજ્ય વસે રાજ્ય ગુણ્યા રાજ્યનો વસે કેટલા ટકા છે છ ટકા તો છ ટકા સતાવીસો રૂપિયા અને નાણાં કેવી રીતે ચૂકી દીધા છે મિત્રો ચેક થી તો તે બેંક ખાતે કેટલા રૂપિયા ટોટલ થાય બાબત બાબત જે મિત્રો જેની અંદર માલની ખરીદી વસેક સાથે કરી તેના ચાલો તારીખ ચાર વારાણસી જો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે ક્યાં છે ઉત્તર પ્રદેશ એટલે કે રાજ્યની બહાર એટલે કેન્દ્રીય આવે સંકલિત આવે વિષ્ણુભાઈ દસ ટકા રોકવટ આવે ખરીદ્યો કેટલા ટકા રોકવટ આવશે દસ ટકા ચાલો તો એની આમનો લખીએ ખરીદ્યો છે મિત્રો હા તો ખરીદી તો ખરીદ ખાતો શું થાય ઉધાર તો અહિયાં લખીશું ખરીદ્યો છે તો તારીખ ચાર ઉધાર કેટલા રૂપિયાનો માલ છે મિત્રો તો કે ચાલીસ હજાર રૂપિયાનો માલ હતો તો ચાલીસ હજાર રૂપિયાની ખરીદી હવે કયો ટેક્સ લાગુ પડે છે મિત્રો સંકલિત વસેક લાગુ પડે છે રાજ્યની બહાર છે તો લખીશું સંકલિત આવક સંકલિત વસેક ખાતે ઉદાર આવક સંક વસેક ખાતે ચલો આવક પૂરતી સંકલિત વસેક કેટલી એની ગણતરી બતાવી દઉં છું અહિયાં મિત્રો તો ચાલીસ હજાર રૂપિયાનો માલ ગુણિયા કેટલા ટકા બાર ટકા તો ચાર હજાર આઠસો કેટલા રૂપિયા આવે છે મિત્રો ચાર હજાર આઠસો તે કોના ખાતે વ્યવહાર રોકડ છે ના વિષ્ણુભાઈ નામ આપ્યું છે રોકડ વટાએ કીધું છે પણ રોકડ ચૂકવતા નથી એટલે વ્યવહાર ઉધાર છે તે વિષ્ણુભાઈ ખાતે ચાલો એના બાબત જેની અંદર લખીશું મિત્રો માલ ની ખરીદી વસેક સાથે કરી તેના તારીખ સાત તનગરના વિષ્ણુભાઈ ને સાઈઠ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો તો અહીંયા આવક પૂરતી ઉધાર કર્યો હવે અહીંયા શું કરવાનું મિત્રો જમા કરીશું ચાલો તો તારીખ સાત હવે હિંમતનગર ક્યાં છે તો ગુજરાતમાં તો લખીશું મિત્રો બેંક અને કોને વેચીએ છીએ આપણે હિમાંશુભાઈ ને હિમાંશુભાઈ ને વેચીયે તો હિમાંશુભાઈ હિમાંશુભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે ચાલો સાહીઠ હજાર ના દસ ટકા વેપારી માઇનસ કરી દઈએ તો ચોપન હજાર જાવક કેન્દ્રીય ખાતે તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે હવે ચાલો બે ટેક્સ લાગુ પડશે તો રાજ્યની અંદર છે તો કેન્દ્રીય વસેક છ ટકા રાજ્ય વસે છ ટકા ચલો માલ કેટલાનો છે ચોપન હજાર નો તો ચોપન હજાર ગુણ્યા છ ટકા અહીંયા પણ ચોપન હજાર ગુણ્યા છ ટકા તો ચોપન ના છ ટકા કેટલા આવે છે તો બત્રીસો ચાલીસ બત્રીસો ચાલીસ તો ટોટલ હિમાંશુભાઈ પાસેથી કેટલા લેવાના સાહીઠ હજાર ચારસો સાથે માલ વેચ્યો તેના તારીખ અગિયાર શિમલા ક્યાં આવેલું છે હિમાચલ પ્રદેશ કહી દીધું છે તે રાજ્યની બહાર શશિકાંતભાઈને પચાસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ચેકથી વેચ્યો એટલે વ્યવહાર કેવો છે રોકડ વ્યવહાર છે તો પચાસ હજારના દસ ટકા વેપારી વટાવ છે દસ ટકા તો નીકળી જ જશે તો પચાસ હજારના દસ ટકા પાંચ હજાર તો પાંચ હજાર રૂપિયાનો માઇનસ કરીએ તો પિસ્તાલીસ હજાર રૂપિયાના માલનું શું કરીએ છીએ આપણે વેચાણ કરીએ છીએ પણ રકમ બધી ચેકથી મળી જાય છે ચેકથી મળે તો બેંક ખાતે ઉદા તે આપણે શું કરીએ છીએ વેચાણ તો તે વેચાણ ખાતે આગળ હવે શું કરીએ છીએ મિત્રો આપણે ટેક્સ આપણે શું કરીશું એની પાસેથી લેવાનો છે ને તો આપણે ટેક્સ ગવર્મેન્ટને આપવો પડશે તો કયું ખાતું જમા થશે સંકલિત તો તે સંકલિત કઈ મિત્રો તે જાવક સંકલિત વસે ખાતે તો વેચાણ કેટલાનું થયું મિત્રો આપણા ધંધામાંથી તો કે પિસ્તાલીસ હજાર નું પચાસ હજાર માંથી

બાબત જેના એક ચતુર્થાંશનો પ્રમાણસર રકમ મજરે મળી અહીંયા જોવો જોઈએ હવે વિષ્ણુભાઈનો વ્યવહાર કર્યો છે તારીખ ચાર નો એની પાસેથી આપણે શું કરેલી હતી ખરીદી હવે શું કરીએ છીએ ખરીદ પરત કરીએ છીએ તો વિષ્ણુભાઈ નું ખાતું શું કરીશું ઉદા વિષ્ણુભાઈ ખાતે વિષ્ણુભાઈ પાસેથી કેટલાનો માલ ખરીદેલો હતો ચાલીસ હજાર નો એમાંથી કેટલો માલ પરત કરીએ છીએ તો કે એક ચતુર્થાંશ તો ચાલીસ હજાર ગુણ્યા એક ચતુર્થાંશ એટલે કેટલા માલ આવે મિત્રો દસ નો માલ આવશે અને સાથે સાથે વિષ્ણુભાઈ પાસેથી જે ટેક્સ ભરેલો હતો ભરેલો એની રકમ પણ આપણને મળશે તો તે ખરીદ પરત ખાતે ચાલો આ રકમ અહીંયાથી કાઢીને અહીંયા દર્શાવી દો ચાલીસ હજાર ગુણ્યા એક ચતુર્થાઉ એટલે કેટલા રૂપિયા આવશે દસ હજાર હવે હિમાંશુભાઈ ક્યાંના છે ઉત્તર પ્રદેશમાં તો ઉત્તર પ્રદેશના હોય તો આપણે આવક પૂરતી સંકલિત વસે ખાતે શું કરેલું ઉધાર હવે એ જ ખાતું આપણે શું કરીશું જમા તે આવક પૂરતી સંકલિત વસે ખાતે તો કેટલા તો કે દસ હજાર રૂપિયાના કેટલા ટકા બાર ટકા અહિયાં આપણે બાર ટકા ચૂકેલા છે ને જેટલા ટકા ચૂકેલા કેટલા લેવાના રહેશે અગિયાર હજાર બસો બાબત જેની અંદર લખીશું મિત્રો વસેક સાથે ખરીદેલો માલ ખરીદ ખરીદેલો માલ પરત કર્યો તેના ચાલો તારીખ આગળ જોઈએ મિત્રો ચાલો મિત્રો તારીખ અઢાર મજરે આપી હિમાંશુભાઈને આપણે માલ વેચેલો હતો તારીખ સાતની અંદર મિત્રો કેટલાનું વેચાણ થયેલું વેચાણની રકમ પર એક ત્રત્યાંશ કરવાના છે સાઠ હજાર ચારસો એસી ના નહીં કારણ કે એમાંથી આપણે વસેક અલગ પાડવી પડશે મિત્રો એટલા માટે એની કિંમત કેટલી હતી તો ચાલો ગણતરી કરીએ તારીખ અઢાર ચલો આપણે શું કરેલો છે મિત્રો વેચેલો માલ પાછો આવે છે તો વેચાણ પરત વેચાણ પરત ખાતે ઉધાર હવે રાજ્યની અંદર જ હતો મિત્રો તો બે વર્ષે આપણે જમા કરેલું હવે બંને વસેક શું કરીશું ઉધા તો લખીશું જાવક પૂર્તિ કેન્દ્રીય ખાતે ઉધા જાવક પૂર્તિ રાજ્ય વસેક ખાતે ઉધા

અહીંયા પણ 18000 ના 6% 1080 બાબાજી લખી સુ મિત્રો અરે સોરી હજુ જમા કરવાનું બાકી તે કોનો ખાતો તો કે હિમાંશુ તે હિમાંશુ બાઈ ખાતે તો ટોટલ કરીએ મિત્રો તો ટોટલ આવે છે 20160 અને બાબત જેની અંદર લખીશું મિત્રો શું વેચેલો માલ વસેક સાથે પરત આવ્યો તેના અહીંયા મિત્રો પેલા તો હું સરવાળો કરીશ પેજ બદલાય છે એટલે સરવાળો આગળ લઈ ગયા ચાલો મિત્રો હવે આગળ જોઈએ ચાલો મિત્રો હવે એના પછી તારીખ પચીસ અહીંયા લખવાનો છે સરવાળો આગળ લાવ્યા શું કહે છે હવે આપણને પચીસ ની અંદર અમદાવાદના સહજાનંદ અમદાવાદ ખબર પડી જવી જોઈએ સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી વીસ હજારનું એક કબાટ ઓફિસ માટે ખરીદ્યું કબાટ એ ધંધા શું કહેવાય મિલકત તો કબાટ ખાતે ઉધાર કરો તો પણ ચાલે અને ફર્નિચર ખાતે ઉધાર લખો તો પણ ચાલે તો લખીશું ફર્નિચર ખાતે ઉધાર કેટલા રૂપિયા ફર્નિચર તો કે વીસ હજાર રૂપિયા ખરીદી કરીએ તો ગુજરાતમાંથી છે તો આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક બંને ખાતા બંને ખાતા શું કરીશું ઉધાર તો લખીશું આવક પૂરતી

અહીંયા પણ વીસ હજારના છ ટકા કરવાના છે તો બારસો વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો નથી તો અહીંયા વ્યક્તિ છે કોણ સહજાનંદ ફર્નિચર માર્ટ તો લખીશું સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતે કેટલા રૂપિયા તો સરવાળો બાવીસ હજાર ચારસો રૂપિયા લખીશું મિત્રો સાથે ફર્નિચરની ખરીદી કરી તેના તારીખ અઠાવીસ દુકાન ભાડાના રૂપિયા આઠસો ચૂકવ્યા ભાડું ચૂકવવામાં આવે મિત્રો તો એ સેવા કેવાય અહીંયા કોઈ પણ ચીજ વસ્તુની ખરીદ વેચાણ થતું નથી તો સેવાનો ટેક્સ આપણને આપેલો છે મિત્રો કેટલા ટકા અઢી ટકા અઢી ટકા અને પાંચ ટકા તો અહીં આપણે રાજ્યની અંદર જ આ વ્યવહાર થયો છે એવું તમારે સમજવાનું છે કોઈ નામ આપ્યું નથી તો ભાડું એ ધંધાનો ખર્ચ કહેવાય તો દુકાન ભાડા ખાતે અથવા ભાડા ખાતે ખાલી લખો તો પણ ચાલે દુકાન ભાડા ખાતે ઉધાર આવક કેન્દ્રીય ખાતે ઉધાર આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર ચાલો કેટલા રૂપિયા છે દુકાન ભાડું તો આઠ હજાર આઠ હજારના કેટલા ટકા છે મિત્રો બે પોઈન્ટ પાંચ ટકા સેવાની અંદર આઠ હજાર ગુણ્યા બે પોઈન્ટ પાંચ ટકા તો કેટલા રૂપિયા આવે છે બસો બસો ચૂકવ્યું છે તો રોકડ જાય જાય તો જમા તે રોકડ ખાતે આઠ હજાર ચારસો બાબત જે લખીશું મિત્રો વસેક સાથે દુકાન ભાડું ચૂકવ્યું તેના અહીં વ્યવહારો સમાપ્ત થાય છે મિત્રો અને ત્યાર પછી તમારે સરવાળો કરવાનો છે અહીંયા લખીશું કુલ સરવાળો આ રીતે મિત્રો આપણે દાખલો વસેકના કરી શકીએ છીએ નવા મુદ્દા સાથે ફરીથી મળીશું મિત્રો આવજો